22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ ઐતિહાસિક ક્ષણના દેશભરમાં લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે સુરતમાં નાનપુરા ખાતે આવેલ તાપી નદીના નાવડી ઓવારા પર સાકેત ગ્રુપ, પ્રતિભા ફાઉન્ડેશન, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, સેલર સ્પોર્ટ ક્લબ, ખારવા બંદર, જ્ઞાતિપંચ, કહાર માછી સમાજ અને નમામી તાપી ટીમ દ્વારા નમામી તાપી કાર્યક્રમનું આયોજન કરનાર છે. જે કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી. આજે સાંજે 4 વાગ્યાથી આપણે ખૂબ જ ભવ્ય રામોત્સવ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે મા તાપીની આરાધના પણ કરવાના છીએ. આ કાર્યક્રમમાં સીઆર પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, સાથે સાથે બીજા મંત્રીમંડળ અને ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેવાના છીએ. આપણે રામ ભગવાનના જીવન ચરિત્ર અહીંયા નિરૂપિત કરવાના છીએ, સાથે સાથે રામાયણ રચિત એક સાડી જે જુલાહા સાડીના ડિઝાઇનરોએ વિશેષ રૂપે તૈયાર કરી છે તે મા તાપીને અર્પણ કરવાના છીએ. એ સમયે સીઆર પાટીલ સાહેબ પુષ્પ માતાનું આહવાન કરશે. 108 બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સનાતન ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરીશું. આ ઉપરાંત ઘણા બધા કોન્સર્ટો છે, ઘણા બધા પ્રસંગો છે, જે ખૂબ સારા સૂફી કલાકારો છે તેના દ્વારા આપણે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ખાસ જે મુખ્ય, આજ પછી રોજ જ તાપી માતાની આરતી થશે, તો તાપી માતાને આપણે સ્વચ્છ રાખવાની છે એ સંકલ્પ પણ અમે લેવડાવવાના છીએ. અને એટલા માટે હું આ ચેનલના માધ્યમથી સુરતીવાસીઓને પ્રાર્થના કરીશ કે રોજ સાંજે 6 થી 6:30 અહીંયા આરતી થશે તો આપ પધારશો. અને આજે 4 વાગે જે ભવ્ય કાર્યક્રમ છે એમાં પણ આપણા ચેનલ વતી હું સુરતીવાસીઓને આવકારું છું. હતી બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.